Good morning, children. How are you all? Fine. Very nice. Friends, last time આપણે યુનિટ 6માં પાર્ટ 5માં રિવિઝનની એક્ટિવિટી 5-8 જોઈ ગયા હતા. આજે આપણે એ જ એક્ટિવિટીનું ફરીવાર રિવિઝન કરીશું. જે પસ્તુરનનું લાસ્ટ ટાઈમ લખવાનું બાકી રહી ગયું હોય એ આ એક્ટિવિટીમાં સારી રીતે ધ્યાન આપીને સમજી શકે. ઓકે, એક્ટિવિટી 5, ચિત્ર જુઓ અને માંગ્યા પ્રમાણે જવાબ લખો. ફ્રેન્ડ્સ, તમે અહીંયા બધા ચિત્ર જોઈ શકો છો. ધ્યાનથી જુઓ કોણ શું કરી રહ્યું છે. વન બાય વન આપણે બધા ચિત્રો ઉપર નજર ફેરવીશું. કેટલા બોય, કેટલા ગર્લ્સ તમને બધા દેખાય છે અને તેઓ શું શું કરી રહ્યા છે, એમની એક્શન્સને ધ્યાનથી જુઓ. જોવાઈ ગયું? ઓકે, હવે આપણે નીચે આપેલા ક્વેશ્ચનના આન્સર લખીશું. હાઉ મેની ગર્લ્સ આર ધેર ઇન ધ પિક્ચર? પિક્ચરમાં કેટલી ગર્લ છે? 8 ગર્લ્સ આન્સર આપી દીધો છે, તેમ છતાં આપણે કાઉન્ટિંગ કરીશું. તમને ક્યાં ક્યાં ગર્લ્સ દેખાય છે જોજો. 1, 2, 3, 4, 5, 6, 7 and 8. ઓકે, તો એ આન્સર રાઈટ છે. ચલો નેક્સ્ટ બીજો ક્વેશ્ચન જોઈએ. હાઉ મેની બોયઝ આર ધેર? તો આપણે બોય કાઉન્ટિંગ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. તો આપણે લખીશું 9 boys. ઓકે, થર્ડ ક્વેશ્ચન. હાઉ મેની ચિલ્ડ્રન આર રીડિંગ? તો પિક્ચરમાં તમને કેટલા ચિલ્ડ્રન રીડિંગ કરતા દેખાય છે? તો ફ્રેન્ડ્સ, પિક્ચરમાં કેટલા ચિલ્ડ્રન રીડિંગ કરી રહ્યા છે? 1 and 2. ઓકે, તો આપણે લખીશું 2 children. નેક્સ્ટ, હાઉ મેની ચિલ્ડ્રન આર રાઇટિંગ? પિક્ચરમાં કોણ કોણ રાઇટિંગ કરી રહ્યું છે? યસ, ધીસ વન. તો એક જ ચાઇલ્ડ જે છે એ રાઇટિંગ કરી રહ્યું છે, તો આપણે લખીશું 1 child. ઓકે, એમાં ચિલ્ડ્રન વપરાશે નહીં. ધેન નેક્સ્ટ, હાઉ મેની ચિલ્ડ્રન આર સ્લીપિંગ? પિક્ચરમાં કોણ સ્લીપિંગ કરી રહ્યું છે? હા, ધીસ વન. ઓકે, તો એમાં પણ શું આવશે? 1 child. ઓકે, 1 child. નેક્સ્ટ, હાઉ મેની ચિલ્ડ્રન આર ક્રાઇંગ? પિક્ચરને ધ્યાનથી જુઓ, કેટલા ચિલ્ડ્રન ક્રાઇંગ કરી રહ્યા છે? રાઇટ, 1 and 2. 2 children. તો આપણે લખીશું 2 children. નેક્સ્ટ, હાઉ મેની ચિલ્ડ્રન આર શાઉટિંગ? શાઉટિંગ મીન્સ જોરથી ચિલ્લાવું. તો કોણ ચિલ્લાય તું લાગે છે તમને? યસ, ધીસ આર 2. ઓકે, તો આ જે 2 child છે એ શાઉટિંગ કરી રહ્યા છે, આપણે લખીશું 2 children. નેક્સ્ટ, હાઉ મેની ચિલ્ડ્રન આર લાફિંગ? ઓકે, વી આર કાઉન્ટિંગ. 1, 2, 3 and 4. ફ્રેન્ડ્સ, આખા ચિત્રમાં આ 4 બાળકો જ લાફિંગ કરતા દેખાય છે, તો આપણે લખીશું 4 children. ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું એક્ટિવિટી 6. ચિત્ર જોઈને ખાનામાં આપેલા શબ્દોની મદદથી વાક્યો પૂરા કરો. સૌથી પહેલાં આપણે ચિત્ર જોઈશું. શાર્વિલ, ગોપી, શીટ, સારા. જોઈને જ આપણને લાગે છે કે આ 2 હસબન્ડ વાઈફ હશે અને આ 2 એમના ચિલ્ડ્રન હશે, રાઈટ? હવે આપણે જોઈએ બ્રેકેટમાં વર્ડ્સ. બ્રધર, સિસ્ટર, સન, ડોટર, હસબન્ડ, વાઈફ અને મધર. તો આ વર્ડ્સના ઉપયોગથી મદદથી આપણે અહીંયાની બ્લેન્ક્સને ફિલઅપ કરીશું. સૌથી પહેલાં જોઈએ ફર્સ્ટ.
સાર્વિલ ઇઝ ગોપીઝ ખાલી જગ્યા. સાર્વિલ એ ગોપીના શું હશે? બ્રધર, સિસ્ટર, સન, ડોટર, હસબન્ડ, વાઇફ કે મધર? રાઈટ, શું હશે? હસબન્ડ. તો આપણે લખીશું હસબન્ડ. એન્ડ ગોપી ઇઝ સાર્વિલ્સ રાઈટ, શું થાય? વાઇફ. નેક્સ્ટ સેકન્ડ, સારા ઇઝ સીટ્સ ખાલી જગ્યા. સારા એ સીટની શું થતી હશે? રાઈટ, સિસ્ટર. તો આપણે લખીશું સિસ્ટર. સારા ઇઝ સીટ્સ સિસ્ટર એન્ડ શી ઇઝ સારાસ રાઈટ બ્રધર. તો સેન્ટેન્સ શું બન્યું? સારા ઇઝ સીટ્સ સિસ્ટર એન્ડ સીટ ઇઝ સારાસ બ્રધર. થર્ડ, સીટ ઇઝ સાર્વિલ્સ ખાલી જગ્યા. સીટ એ સાર્વિલનો શું થાય? શું થઈ જશે? રાઈટ, શન. સીટ એ સાર્વિલનો સન છે. એન્ડ સાર્વિલ ઇઝ સીટ્સ, તો સાર્વિલ એ સીટના શું કહેવાશે? ફાધર. આ બ્રેકેટમાં નથી આપ્યો પણ આપણે લખીશું ફાધર. ઓકે, સાર્વિલ એ સીટના ફાધર છે. નેક્સ્ટ, સારા ઇઝ ગોપીઝ ખાલી જગ્યા. સારા એ ગોપીની શું છે? રાઈટ, ડોટર. ડોટર. એન્ડ ગોપી ઇઝ સારાસ, તો ગોપી એ સારાની શું છે? રાઈટ, મધર. ઓકે, તો આ પ્રમાણે અહીંયાના સેન્ટેન્સ આપણે કમ્પ્લીટ કર્યા. હવે આપણે જોઈશું એક્ટિવિટી 7. એક્ટિવિટી 7, અહીં આપેલ ફકરો વાંચો. ફ્રેન્ડ્સ, પહેલાં તો સૌથી પહેલાં ચિત્રને ધ્યાનથી જોઈ લો. બરાબર છે, એક છે બોય છે, એના હાથમાં બેટ છે, બોલ, સ્ટેમ્પ, અને ધ્યાનથી જોઈ લો. હવે આપણે જોઈએ ફકરો. ધીસ ઇઝ મોહન. શું નામ છે એમનું? મોહન. હી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. હી ઇઝ અ સ્ટુડન્ટ. હી ઇઝ 9 યર્સ ઓલ્ડ. હી લાઇક્સ પ્લેઈંગ ક્રિકેટ. ઓકે, મારા ખ્યાલે તમને આ બધા ફકરાની અંદર બધા સેન્ટેન્સમાં સમજ પડી ગઈ હશે. તો આના આધારે આનું વર્ણન થયેલું છે. એવું જ તમારે પણ અહીંયા તમારા ફ્રેન્ડનું ચિત્ર બનાવીને અથવા તો કટિંગ કરીને ચોંટાડવાનું છે, અને આ જ પ્રમાણે તમારે એનું વર્ણન લખવાનું છે. આ તમારા માટે રહેશે હોમવર્ક. ઓકે, તો બધાએ આ હોમવર્ક કમ્પ્લીટ કરવાનું રહેશે. અહીંયા આપણે જોઈ ગયા એક્ટિવિટી 7. એક્ટિવિટી 8, જુઓ, વાંચો અને જોડો. ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ, ચિત્ર બધા જુઓ અને એને સમજો. દેખાય છે બધા ચિત્રને? તમને થોડા થોડા સમજાઈ પણ ગયા હશે કે ચિત્રમાં શું થઈ રહ્યું છે. ઓકે, હવે આપણે જોઈએ સેન્ટેન્સ. હી ઇઝ શ્રીમનભાઈ, હી ઇઝ અ ડ્રાઈવર. ઓકે, અહીંયા નીચે આવી જજો અને ત્યાં જોજો. હી ઇઝ શ્રીમનભાઈ, હી ઇઝ અ ડ્રાઈવર. ને નેક્સ્ટ, હી ઇઝ ડ્રાઈવિંગ ધ બસ. એટલે કે ફ્રેન્ડ્સ, આ શ્રીમનભાઈ નથી, એના માટે આપણે અહીંયા શોધવાનું છે. બરાબર, પિક્ચર શોધવાનું છે. તો આ છે ચીમનભાઈ અને એ શું કરી રહ્યા છે? હી ઇઝ ડ્રાઈવિંગ ધ બસ. એટલે કે જે સેન્ટેન્સ આપ્યા છે એની બાજુમાં એનું ચિત્ર આપેલું નથી. આપણે ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે, એટલે કે જોડવાનું રહેશે. સમજાયું? ઓકે, તો સૌથી પહેલાં આપણે જે સેન્ટેન્સ આપેલા છે એને નંબર્સ આપી દઈએ. આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર અને ફિફ્થ. ઓકે, તો આ એક સેન્ટેન્સ ઓલરેડી કમ્પ્લીટ કરીને આપ્યું છે. હવે આપણે સેકન્ડ સેન્ટેન્સ ઉપર જઈએ. ચુન્ની એન્ડ મુન્ની આર ફ્રેન્ડ્સ. તો અહીંયા આ ચિત્રમાં ચુન્ની મુન્ની નથી, અહીંયા પણ નથી. આ બે ગર્લ્સનું નામ ચુન્ની મુન્ની હોવું જોઈએ. ઓકે, તો આપણે લખીશું ચુન્ની એન્ડ મુન્ની આર ફ્રેન્ડ્સ.
અને તેઓ શું કરી રહ્યા છે? ફ્લાઇંગ કાઇટ્સ. તો લખીશું ધે આર ફ્લાઇંગ કાઇટ્સ. ઓકે, હવે આપણે જોઈએ થર્ડ સેન્ટેન્સ. એટલે કે આ સેન્ટેન્સને આપણે અહીંયા સુધી જોડી ગયા, રાઈટ? હવે જોઈએ થર્ડ સેન્ટેન્સ. સી ઇઝ શારદા પટેલ, સી ઇઝ અ ટીચર. તો આ સેન્ટેન્સ સાથે કયું ચિત્ર રિલેટેડ છે? રાઈટ. અને એ શું કરી રહ્યા છે? રીડિંગ અ બુક. તો આપણે લખીશું થર્ડમાં સી ઇઝ શારદા પટેલ, સી ઇઝ અ ટીચર એન્ડ વોટ ઇઝ સી ડુઈંગ? રાઈટ, સી ઇઝ રીડિંગ અ બુક. ઓકે, હવે આપણે જોઈએ ફોર્થ સેન્ટેન્સ. ધેટ ઇઝ સલીમભાઈ, હી ઇઝ અ ડોક્ટર. તો ક્યાં છે ડોક્ટર? રાઈટ. તો આપણે ફોર્થમાં લખીશું ધીસ ઇઝ સલીમભાઈ, હી ઇઝ અ ડોક્ટર એન્ડ એની નીચેનો જે કમ્પ્લીટ છે સેન્ટેન્સ છે એ હી ઇઝ ગોઈંગ ટુ હોસ્પિટલ. આ સેન્ટેન્સ તમારે જાતે કરવાનું રહેશે. ફિફ્થ નંબરનું સેન્ટેન્સ અહીંયા, ધેટ ઇઝ મિસ્ટર ચૌધરી, હી ઇઝ અ પોલીસમેન. ક્યાં તમને દેખાય છે પોલીસમેન? યસ, હિયર ઇઝ અ પોલીસમેન. તો લખીશું આપણે અહીંયા ફિફ્થમાં, ધેટ ઇઝ મિસ્ટર ચૌધરી, ધેટ ઇઝ મિસ્ટર ચૌધરી, હી ઇઝ પોલીસમેન. અને અહીંયા લખીશું શું? હી ઇઝ રનિંગ આફ્ટર અ થીફ. શું લખાશે? હી ઇઝ રનિંગ આફ્ટર અ થીફ. તો આ પ્રમાણે અહીંયાનું જે કોષ્ટક છે એક્ટિવિટી એ પૂરી થાય છે. ફોર્થ અને ફિફ્થના સેન્ટેન્સ તમારે આ પ્રમાણે જોઈને જાતે કમ્પ્લીટ કરવાના રહેશે. એટલે કે આ બે પણ તમારું હોમવર્ક રહેશે. ઓકે, આઈ હોપ કે ફ્રેન્ડ્સ આજના રિવિઝન 2માં તમને જેટલી એક્ટિવિટી મેં કરાવી છે એમાં સારી એવી સમજ પડી ગઈ હશે અને તમને જે જે હોમવર્ક આપવામાં આવ્યું છે એ તમારે લખીને પૂરું કરવાનું રહેશે. આપણે ફરી મળીશું. ગુડ બાય, ટેક કેર.